ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજે આપણે ગુજરાતીમાં પૂરક વાંચન ત્રણ ખીચડી પકાવું છું ભણીશું તો મિત્રો તમે બધા અકબર બિરબલની વાર્તાઓ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તો સાંભળી જ હશે બરાબર તો આજે આપણે જે આ લેસન ભણવાનો છે એમાં પણ એક અકબર બિરબલની સરસ મજાની વાર્તા જ છે એટલે કે બિરબલ પોતાની ચતુરાઈ માટે જાણીતો છે એ તમને બધાને ખબર જ છે અને અહીંયા આગળ આપણને એક અકબર અને બીરબલની ચતુરાઈની કથા આપેલી છે એટલે કે બીરબલને પોતાની ચતુરાઈથી એક જે જુવાન હતો એને ન્યાય અપાવ્યો અને અકબર જે રાજા હતા એની આંખ ખોલી એનું સરસ મજાનું અહીંયા આપણને વર્ણન કર્યું છે તો આપણે હું પાઠનું વાંચન પણ કરીશ અને સાથે સાથે તમને સમજાવતી પણ રહીશ પૂરક વાંચન ત્રણ ખીચડી પકાવું છું શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો હવે શિયાળાના દિવસો હતા અને એકદમ કડકડતી એટલે કે પુષ્કળ ઠંડી પડતી હતી એવામાં દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહ જે હતા અકબર રાજા હતા એમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે તેમની તેમના જે દરબારીઓ હતા એ દરબારીઓને પૂછ્યું કે મહેલની પાસે એક તળાવ છે એ તળાવમાં આખી રાત એ ઠંડા ઠંડા તળાવના પાણીમાં કોઈ ઊભો રહે ખરો એક દરબારી બોલ્યો નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે પછી જ્યારે અકબર રાજા બોલ્યા ત્યારે એક દરબારી બોલ્યો કે નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે અને આવા બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવામાં કોની હિંમત ચાલે છાતી ચાલે એટલે કે કોની હિંમત ચાલે હજુ ઉનાળો હોય તો કોઈ હિંમત કરે પણ આવા ઠં આવી એકદમ ઠંડકમાં એટલે કે આવા શિયાળાના ટાઈમમાં તો બરફ જેવા ઠંડા પાણીમાં કોઈની હિંમત ચાલે નહીં ઉનાળો હોય તો કદાચ કોઈક આવી હિંમત કરે આપણને બધાને ખબર છે ને કે શિયાળાનો જ્યારે ટાઈમ હોય ત્યારે નદી તળાવ કંઈ પણ હોય તો એનું પાણી એકદમ ઠંડુ થઈ જાય ઠરી જાય છે તો એક દરબારીએ કીધું કે આવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોઈની હિંમત ચાલે નહીં ઉનાળો હોય તો કોઈક આવી હિંમત કરે ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો ખુદાવંદ પૈસો અજબ ચીજ છે ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો હવે પહેલાં દરબારીની વાત સાંભળી ત્યાં તરત જ બીજો દરબારી બોલ્યો કે મહારાજ કે કદાચ તમે એમ કે ઇનામની કંઈક જાહેરાત કરો તો કદાચ એમ કે કોઈક આ જોખમ ખેડે ખરો એટલે કે પૈસો જે છે એ અજબ ચીજ છે બધાને ખબર છે કે પૈસો વસ્તુ છે એ બધાને એની જરૂરિયાત હોય બરાબર એટલે બીજો દરબારી શું બોલ્યો કે ખુદાવંદ પૈસો અજબ ચીજ છે એમ ઇનામની લાલચે કદાચ કોઈ આ જોખમ ખેડવા માટે તૈયાર થઈ જાય એટલે કે ઇનામની લાલચે કદાચ કોઈ જોખમ ખેડે પણ ખરું બાદશાહે મોટા ઈનામની જાહેરાત કરી પચીસ વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી આથી બાદશાહે બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો પછી શું કર્યું કે મોટું એ મોટા ઈનામની જાહેરાત કરી અને એમણે કીધું કે આ મહેલની પાછળનું જે આ તળાવ છે એમાં આખી રાત જે કોઈ ઊભું રહેશે એને ઈનામ એ મોટું ઇનામ એમણે જાહેર કર્યું કે એમને એ મળશે હવે એક પચીસ વર્ષનો ગરીબ હતો એકદમ એવો એ નવ જુવાન યાની કે એકદમ યુવાન એણે આ ઈનામની શરત સ્વીકારી એટલે કે એણે સ્વીકાર્યું કે ભાઈ હું એમ કે આ કરવા માટે તૈયાર છું કે હું તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહીશ એટલે એણે શું કર્યું કે એણે આ શરત સ્વીકારી લીધી એટલે કે પચીસ વર્ષનો જે ગરીબ યુવાન હતો એણે આ શરત સ્વીકારી એટલે બાદશાહે શું કર્યું કે તળાવની ચારે બાજુ એકદમ કડક ચોરી પહેરો ગોઠવ્યો એટલે કે તળાવની ચારે બાજુ ગોઠવી દીધા અને પછી એ નવજુવાનને કહી દીધું કે હવે તારે આજે આખી રાત આ પાણીમાં ઊભા રહેવાનું છે એટલે કે નવજુવાન જે યુવાન હતો એ આખી રાતે પાણીમાં એકદમ ઠંડા પાણીમાં ઊભો રહ્યો સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવ જુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો બાદશાહ તેને સાબાસી આપવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો હજુર રાત્રે મેં એને તાપતો જોયો હતો હવે એ જે યુવાન હતો એ આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો પછી સવારમાં અકબર રાજા યાની કે બાદશાહ એ તળાવ પાસે આવી અને જોયું તો એ જે નવ જુવાન હતો યુવાન હતો એ પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો એટલે બાદશાહ તેને સાબાસી આપવા જતા હતા ત્યાં એક ચોકીદાર અદેખો ચોકીદાર અદેખો એટલે કે જેનાથી કોઈનું સારું જોઈ ના શકાય તો એક અદેખો ચોકીદાર બોલ્યો કે હજુર એટલે કે બાદશાહ મેં રાત્રે એને તાપતો જોયો તો એટલે કે મેં એને રાત્રે તાપણું કરતો જોયો તો એટલે કે એને મેં ગરમી લેતો જોયો હતો નવજુવાન બોલી ઉઠ્યો હું તાપતો હતો આવો ગોળો શા માટે ગબડાવે છે હું તો આખી રાત પાણીમાં હતો તું પોતે એનો સાક્ષી છે પછી જ્યારે અદેખો ચોકીદાર બોલ્યો કે હજુર મેં એને રાત્રે તાપતો જોયો હતો એટલે પેલો નવયુવાન બોલી ઉઠ્યો કે હું તાપતો હતો તું કેમ આવું જુઠ્ઠું બોલે છે ગોળો ગબડાવે છે એટલે કે કેમ આવું ખોટું બોલે છે હું તો આખી રાત પાણીમાં ઊભો હતો અને તું પોતે એનો સાક્ષી છે એટલે કે તે પોતે બી મને આખી રાત જોયેલો જ હતો કે હું પાણીમાં ઊભો છું એમ પછી તું કેમ આવું જુઠ્ઠું બોલે છે ચોકીદાર બોલ્યો મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો ભોળા જુવાને જવાબ આપ્યો હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી અદેખા ચોકીદારે કહ્યું ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરીને એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો હજુર આ માણસ ઇનામને લાયક નથી નવ જુવાનને ઈનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા પછી અદેખો ચોકીદાર હતો એનાથી જોવાતું નહોતું કે બાદશાહને ઈનામ આપે એટલે એણે શું કર્યું કે એણે એવું કીધું કે તું તો તાપતો હતો એટલે પછી પેલો નવજુવાન બોલ્યો કે તું કેમ હું જુઠ્ઠું બોલે છે એટલે ચોકીદાર એને શું જવાબ આપે છે કે મહેલમાંથી જે દીવાનો પ્રકાશ આવતો હતો એ દીવાના પ્રકાશ તરફ તો નજર રાખીને આખી રાત ઊભો નહોતો રહ્યો એટલે ભોળો જુવાન જે હતો બિચારો નવયુવાન જે ગરીબ નવયુવાન હતો એણે જવાબ આપ્યો કે હા આખી રાત હું એમ કે એ જે મહેલમાંથી જે દીવાનો પ્રકાશ આવતો હતો એ દીવાના પ્રકાશ તરફ જ મેં નજર રાખી હતી એટલે અદેખો ચોકીદાર શું બોલ્યો કે તો પછી તને એ દીવાની ગરમી મળી ખરીને એટલે કે કે તું એમ કે મહેલમાંથી જે દીવાનો પ્રકાશ આવતો તો એની ગરમી તને મળી તો ખરીને એટલે કે એ ગરમી મળી તેથી જ તું જીવતો રહ્યો છે એટલે કે એ કહે છે કે હજુ આ માણસ ઇનામને લાયક નથી અને બાદશાહે પણ શું કર્યું કે નવ જુવાનને ઇનામ આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યા ગયા હવે તમે એટલું વિચારો કે મહેલની બહાર જે તળાવ છે એમાં એ નવ યુવાન ઊભો છે અને મહેલની અંદર દીવાની ગરમી છે તો એ દીવાની ગરમી આ તળાવમાં એ જે નવ યુવાન હતો એને અડેખરી નહીં ને છતાં પણ પેલા અદેખા ચોકીદારે વાતની રજૂઆત જ એવી કરી કે બાદશાહ તેની વાત સાંભળી અને તે નવ યુવાનને ઇનામ આપ્યા વગર જ જતા રહ્યા એટલે કે અદેખા ચોકીદારે એવું કીધું કે તું તને એમ કે મહેલની જે દીવાની ગરમી મળી છે એનાથી તું જીવતો રહ્યો છે એટલે તું ઇનામને લાયક નથી એટલે બાદશાહ પણ એ નવ જુવાનને ઇનામ આપ્યા વગર જતા રહ્યા નવ જુવાન નિરાશ થઈ ગયો બિરબલ બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી બિરબલે નવજુવાનને કહ્યું પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી નવજુવાને કહ્યું હું ગરીબ માણસ ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય પછી એ નવજુવાન તો બિચારો એકદમ નિરાશ થઈ ગયો પછી જ્યારે બીરબલ ગામથી પાછો આવ્યો તેણે એટલે નવજુવાને શું કર્યું કે બીરબલને જઈ અને બધી વાત એકદમ રજે રજ એટલે કે બધી જ વાત એણે એકદમ વિગતથી બિરબલને કઈ કીધી કે ભાઈ આવી રીતે બાદશાહે ઇનામ મૂક્યું હતું પછી એમ કે મેં સરસ સ્વીકારી હતી હું આખી રાત ઉભો રહ્યો હતો પણ પેલા દેખા ચોકીદારે રીતના તો બાદશાહે મને ઈનામ ન આપ્યું એ બધી એણે નાનામાં નાની વાત બધી એણે બીરબલને કીધી એટલે બિરબલે પછી એ જુવાનની વાત સાંભળી પછી બીરબલે એમ કીધું કે પણ તારે જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી એટલે કે તારે તારો જીવ જોખમમાં મૂકવાની ક્યાં જરૂર હતી એટલે જુવાને શું જવાબ આપ્યો કે હું ગરીબ માણસ છું ઈનામ મને મળે તો મારું નસીબ ખુલી જાય કેમ કે બિચારો ગરીબ માણસ હોય તો એને તો પૈસાની જરૂર હોય ને એટલે કે નવ નવ કીધું કે હું ગરીબ માણસ છું જો મને ઈનામ મળે તો મારું નસીબ ખુલી જાય એટલા માટે મેં મારો જીવને પણ જોખમમાં મૂક્યો હતો બિરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો હવે બિરબલે પેલા નવજુવાનને કીધું કે તું ધીરજ રાખજે એમ હું તને ન્યાય અપાવીશ એટલે કે એણે ધીરજ રાખવાનું કહી અને એ નવજુવાનને વિદાય કર્યો પછી બિરબલ બારગામથી પાછા આવી ગયા છે એવી ખબર બાદશાહને એટલે કે અકબર રાજાને મળી એટલે તરત તરત જ એમણે શું કર્યું કે બિરબલને બોલાવવા માટે સિપાહી મોકલ્યા એટલે કે સિપાહીઓએ બિરબલને કીધું કે તમને બાદશાહ દરબારમાં બોલાવે છે સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો બિરબલે કેવડાવ્યું અત્યારે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ પછી સિપાઈઓએ બિરબલ પાસે બિરબલના ઘરે જઈ અને કીધું કે બાદશાહે તમને સંદેશો કયો છે બિરબલે શું કેવડાવ્યું કે હું અત્યારે ખીચડી પકાવું છું એ તૈયાર થાય એટલે ખાઈને આવીશ તમે બાદશાહને કહી દેજો એટલે કે જેવું અકબર રાજાને ખબર પડી કે બિરબલ બારગામથી પાછો આવી ગયો છે એટલે તરત જ એમણે બિરબલને બોલાવવા માટે સિપાઈ મોકલ્યો એ સિપાઈએ શું બિરબલને ઘરે જઈ અને તેના નોકરને બાદશાહનો સંદેશો કયો એટલે બિરબલે શું કહેવડાવ્યું કે હું અત્યારે ખીચડી પકાવું છું એ તૈયાર થાય એટલે ખાઈને તરત જ બાદશાહ કલાક પછી સિપાઈ પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી તે સંદેશો મોકલાવ્યો વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થયા તેઓ મનમાં બોલ્યા આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં ચાલ જઈને જોઉં તો ખરો હવે જ્યારે સિપાઈએ બિરબલને કીધું કે બાદશાહને સંદેશો આપજો કે હું અત્યારે ખીચડી પકાવું છું એ તૈયાર થાય એટલે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ એ વાતને કલાક થઈ ગયો છતાં પણ બિરબલ આવ્યો નહીં એટલે સિપાહી ફરી પાછો બિરબલને બોલાવવા માટે આવ્યો તો બિરબલે એ સંદેશો મોકલાવ્યો કે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય એટલે ખાઈને આવીશ વળી બીજો કલાક વીતી ગયો એટલે કે ટોટલ બે કલાક થઈ ગયા છતાં પણ બિરબલ હજુ આવ્યો નહીં એટલે બાદશાહ એકદમ અધીરા થઈ ગયા અધીરા થયા એટલે કે ઉતાવળા થયા અને બાદશાહ મનમાં બોલ્યા કે આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં હવે તો ચાલ હું જઈને જોઉં કે ભાઈ ખરેખર આ છે શું કે આ કેવી ખીચડી છે કે બે કલાકે પણ ચડી નહીં એટલે બાદશાહ વિચારી અને પછી બાદશાહ બોલ્યા કે ચાલ હું જઈને જોઉં તો ખરો બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બીરબલને ત્યાં આવ્યા બીરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો નામદાર કહો તો ભૂખ્યો આવો પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ પછી બાદશાહે વિચાર્યું કે ચાલ હું જઈને જોઉં તો ખરો કે આ ખીચડી એવી કેવી કે બે કલાકે પણ ચડી નહીં એટલે બાદશાહ પોતાના બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલના ત્યાં આવ્યા બિરબલ એકદમ ઉતાવળો ઉતાવળો પોતાના ઘરની બહાર આવ્યો અને તે બોલ્યો કે નામદાર તમે કહો તો હું ભૂખ્યો આવો પણ હજુ મારી ખીચડી ચડી નથી અને જો તમને મારી વાતની ખાતરી એટલે કે તમને મારી વાતનો વિશ્વાસ ન થતો હોય તો તમે ચાલો જાતે આવીને જુઓ બાદશાહને હસવું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા ત્રણ જમીન પર ઊભા રાખીને બાંધ્યા હતા બાંધેલા અધવચ એક હાંડલી ટાંગી હતી નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો પછી તેણે હાંડલી તરફ જોયું હવે બાદશાહને બિરબલની વાત પર હસવું આવ્યું બિરબલે કીધું ને કે તમને ખાતરી ના હોય તમને વિશ્વાસ ન થતો હોય તો તમે જાતે આવીને જુઓ એટલે બાદશાહને હસવું આવ્યું પછી બાદશાહે શું કર્યું કે તે બિરબલના ઘરના વાડામાં આવ્યા અને ત્યાં જઈને તેમણે જોયું તો તેઓ એકદમ આશ્ચર્યમાં ડૂબી ગયા એટલે કે તેઓ એકદમ આશ્ચર્યમાં ડૂબી ગયા એટલે કે વિચારવા લાગ્યા કે ભાઈ આ શું છે ત્રણ વાસને એટલે બિરબલે શું કર્યું તો કે ત્રણ વાંસને જમીન પર ઊભા રાખ્યા હતા એટલે કે ત્રણ વાંસને જમીન પર ઊભા રાખી અને એ ત્રણેયને મથાળે મથાળે એટલે કે એના ઉપરના ભાગે તો એના ઉપરના ભાગે એક મથાળે એક સાથે એને બાંધેલા હતા હવે એ જે બાંધેલા વાંસ હતા એની અધ્વજ એટલે કે મથાળે જે ઉપર બાંધેલા વાંસ હતા એની અધ્વજ એક હાંડલી ટાંગી હતી હાંડલી એટલે કે પોળા મોઢાનું માટીનું એક વાસણ આપણે હાંડી કહીએ છીએ ને એ તો એ ખાંડલી ટાંગી હતી અને નીચે જમીન પર ચૂલો સળગાવેલો હતો એ ચૂલા પાસે પાટલા પર બેસી અને બિરબલે શું કર્યું કે લાકડાના નાના નાના ટુકડા એમાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો ભૂંગળી એટલે કે ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની એક પોલી નળી હોય એને 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 શું હોય કે જે એ નળી હોય એને ફૂંકણી પણ કહેવાય તો એ ભૂંગળીના હિસાબે છે ને ભૂંગળીથી એને ત્યાં ફોક મારો એટલે જે ચૂલામાં જે અગ્નિ હોય એ વધારે પ્રગટે એટલે કે બાદશાહે ત્યાં શું જોયું કે તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા તો કે ત્રણ વાંસને જમીન પર ઊભા રાખી અને મથાડે બાંધ્યા હતા અને બાંધેલા જે વાંસ હતા એની અધવચે ઘાંડલી ટાંગી હતી અને નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો અને ચૂલો જે હતો એમાં એમાં એકદમ મતલબ આગ ચાલુ જ હતી એમ એટલે પછી બાદશાહે હાંડલી તરફ જોયું હસવું આવી ગયું તેમણે બિરબલને કહ્યું બિરબલ તું તો બેવકૂપ છે તારું મગજ ઠેકાણે છે કે નહીં તે આ શું માંડ્યું છે આ ચૂલાનો હાંડલીને કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહીં પછી આ બાદશાહે જ્યારે જોયું વાડામાં તો બાદશાહને ફરી પાછું હસવું આવી ગયું અને તેમણે બિરબલને શું કીધું કે બિરબલ તું તો એકદમ બેવકૂપ છે એટલે કે તું મૂર્ખ છે તારું મગજ ઠેકાણે છે કે નથી આ તે શું માંડ્યું છે અને આવી રીતે આ જે નીચે ચૂલાનો તાપ છે એ ઊંચે કેવી રીતે પહોંચે આમ આવી તો તારી ખીચડી દિવસે પણ ચડશે નહીં એટલે કે બાદશાહ તો કહેવા લાગ્યા કે તારું મગજ ઠેકાણે છે કે નહીં આ બધું તે શું માંડ્યું છે આ ચૂલાનો તાપ હાંડલીને ઉપર કેવી રીતે પહોંચે આમને આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડશે નહીં બીરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો નામદાર આપ ભલે મને ડાયો ન ગણો મને આશા છે કે ખીચડી ચડશે મને સફળતા મળશે હવે બાદશાહની વાત સાંભળી અને બીરબલે શું કીધું તો બીરબલે પહેલા તો શું કર્યું કે ભૂંગળીથી પાછો ભડકો કર્યો એટલે કે ભૂંગળીથી એને ફૂંક મારી અને પાછો ભડકો થયો અને પછી ભડકો કર્યો અને તે શું બોલ્યો કે નામદાર તમે ભલે મને ડાયો ન ગણો પણ મને એવી આશા છે કે મારી ખીચડી આવી રીતે પણ ચડશે અને મને મારા કાર્યમાં એટલે કે મને આ ખીચડી ચડાવવાના મારા કાર્યમાં સફળતા મળશે બાદશાહે મને તારી વાત વાત સમજાતી નથી તારા મનમાં શું છે કહી દે પછી સાંભળી અને બીરબલને કહે છે કે મને તારી વાત સમજાતી નથી તારા મનમાં જે ચાલતું હોય તું મને ફટાફટ કહી દે ઝડપથી કહી દે બીરબલ બોલ્યો દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવ જુવાનને મળી અને તેથી તે જીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચૂલો હાંડલીની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી શું શું કીધું કીધું કે મને મને તારી વાત સમજાતી નથી તારા મનમાં ચાલે છે તું કહી દે એટલે બીરબલ શું બોલ્યો કે દૂરથી મહેલના જે નાના દીવાની ગરમી હતી એ નાના દીવાની ગરમી એ જુવાનને એટલે કે પેલા ગરીબ નવજુવાનને મળી હતી અને તેથી તે જીવી ગયો હતો તો દીવો તો ખાસો દૂર હતો તળાવ તળાવ તો મહેલની બહાર હતો અને દીવો તો મહેલની અંદર હતો એટલે કે દીવો તો ખાસો દૂર હતો છતાં પણ એ દીવાની ગરમીથી પેલો નવ જુવાન હતો એને એની ગરમી મળી એટલે એ જીવી ગયો તો આ ચૂલો તો મારી હાંડલીની ઘણી નજીક છે એટલે મારી ખીચડી જરૂરથી રંધાશે એટલે બિરબલે જુઓ કે કેવી સરસ રીતે વાતની રજૂઆત કરી કે દૂરથી મહેલના નાના દીવાની ગરમી જો નવ જુવાનને મળી અને એનાથી એ નવજુવાન જીવી ગયો તો મા આ તો મારો ચૂલો તો હાંડલીની ઘણી નજીક છે એટલે કે મારી ખીચડી જરૂર રંધાશે પછી બિરબલે અદેખા સિપાહી તરફ જોઈ કહ્યું આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે અદેખા સિપાહીનું મોં પડી ગયું તે નીચું માથું કરી ઊભો રહ્યો બાદશાહે બીજા સિપાહીને કહ્યું પહેલાં નવ જુવાનને મહેલમાં આવવાનું કહી આવ તેને કહેજે કે તારું ઇનામ તને મળશે પછી બિરબલે પેલો જે અદેખો સિપાહી હતો કે જેણે ખરેખર ખોટું કર્યું હતું એ અદેખા સિપાઈ તરફ જોઈ અને શું કીધું કે પૂછો મહારાજ તમે આમને પૂછો આ સિપાહીને અદેખા સિપાહીનું મો એકદમ પડી ગયું એટલે કે શરમિંદો થઈ ગયો તેને પોતાના કાર્ય પર શરમ આવી ગઈ અને તે નીચું માથું કરી અને ઊભો રહી ગયો પછી બાદશાહ બીજા સિપાહીને કહ્યું કે પેલો જે નવજુવાન છે એને મહેલમાં આવવાનું કહી આવો અને એને કહો કે તને તારું ઇનામ જરૂરથી મળશે એટલે કે અકબર રાજા એ બિરબલની આ જે ચતુરાઈ હતી એનાથી સમજી ગયા કે ખરેખર પેલો નવ હતો એ ઇનામને પાત્ર હતો ઇનામને લાયક હતો પણ મેં ખોટું એને ઈનામ ન આપ્યું એટલે તરત જ અકબર રાજાએ પેલા નવયુવાનને મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે એને આપણે એને એનું ઈનામ જરૂરથી આપીશું એમ તો એને એવો સંદેશો મોકલી દો એટલે કે અકબર રાજા પોતે પણ સમજી ગયા કે ભાઈ આ નવયુવાને શરત સ્વીકારી હતી તો એ શરતમાં જીતી પણ ગયો છે તો આપણને બધાને ખબર છે કે તમે લોકો નાનપણથી અકબર બિરબલની બધી વાતો સાંભળી હશે નાનાની વાર્તાઓ બધી વાંચી હશે તો અકબર અને બીરબલની જે વાર્તાઓ છે એ ખરેખર સરસ હોય છે અને બીરબલ જે હોય છે એ છે ને ખરેખર ન્યાય સારી રીતે કરે છે એ એવું સરસ મજાનું એક્ઝામ્પલ ઉદાહરણ મૂકી દઈને કે અકબર રાજાને પોતાને પણ ખબર પડી જાય કે ભાઈ આ ખોટું થઈ ગયું એમ આ લેસનમાં તમે જોયું કે અહીંયા પણ પેલા નવયુવાનને પોતાનું ઈનામ મેળવવા માટે બિરબલે કેવી સરસ મજાની રજૂઆત કરી કે જેથી અકબર રાજા પોતે માની ગયા કે પેલા નવયુવાનને તેનું ઇનામ મળવું જ જોઈએ તમને જ્યારે જ્યારે પણ ચાન્સ મળે ત્યારે તમારે આવી અકબર બિરબલની બધી વાર્તાઓ સરસ મજાની વાંચવાની અને સાંભળવાની તો જેનાથી તમાર તમને પણ ખબર પડશે કે ખરેખર અકબર બિરબલની વાર્તાઓ આપણને બહુ જ મજા આવે છે સાંભળવાની અને એનું જે બિરબલની એમાં જે ચતુરાઈ હોય છે એના વિશે પણ તમને જાણવા મળશે થેન્ક યુ